ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોએ હોબાળો કર્યાનો મામલો સામે આવ્યો છે. ડુંગળીના ભાવ નીચે જતા ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ડુંગળીના ભાવમાં 100થી વધુનો ઘટાડો થતાં ખેડૂતોએ હરાજી પણ બંધ કરાવી દીધી હતી. એક તરફ ભાજપના ઉમેદવારો યાર્ડમાં ફોર્મ ભરવા માટે આવ્યા હતા અને ત્યારે બીજી તરફ ખેડૂતોએ હોબાળો મચાવ્યો હતો. ડુંગળીના ઘટતા જતા ભાવોને લઈ ખેડૂતોએ આક્રમક હાલ મૂળમાં પણ જોવા મળ્યા હતા. ડુંગળી લઈને આવ્યો જ છું. આજે આ હું સતત 1.5 મહિના થયા જોઉં છું કે 700 રૂપિયા ભાવ હતા, 600 હતા, 700, 800, હમણે છેલ્લા કાલ સુધી 500 રૂપિયા ડુંગળી, 500, 750 માલ મુજબ પૈસા પછી. પણ આજે ડુંગળી લઈને આવ્યા એટલે 100, 150, 200થી શરૂઆત કરી, 150થી સારો માલ હોય તો 300 રૂપિયા, તો ખેડૂતને પોસાય એમ નથી. એટલે ખેડૂતને અમારે કોઈ ઘર્ષણ કરવાનું નથી. વેપારી ખેડૂતમાંથી જ કમાય છે, કારણ કે અહીંથી માલ ખરીદી ખેડૂત પાસે નીસો ભાવનો માલ ખરીદી અને ઉપર ઊંચા ભાવ લેશે, એમને ભાવ જાણે છે. છતાં અમારે કોઈ ઘર્ષણ કરવો નથી અને અમારે કોઈ બીજી રંધાર કરવા નથી, પણ અમને પૂરતો 400 રૂપિયા ભાવ મળે તો અમારે પોહણ થાય છે. પાણી વાળવાનું ગણો, એનું દાળિયા ગણો, તમે સોપવાનું ગણો, ખાતર ગણો, અમે ડુંગળી લઈને આવ્યા. કેટલા લોકો આવ્યા? અમે ડુંગળી લઈને અમારા ગામના ઘણા તમામ ખેડૂતો ખેડૂતો જ છે બધા. શેના માટે આવ્યો છો? ડુંગળી લઈ માંગણી શું છે તમારી? માંગણી ભાવ વધારે, ભાવ વધારે, ભાવ વધારે. આ ભાવ થોડો પહોંચાય, ભાવ તો અમારે 400-500 રૂપિયા તો જો ને, અમે 3-4 મહિને પાણી વાળી બરોબર રાતે ઉજાગરા કરીએ તો અમારે તો શું મળે? આજે શું ભાવ? આજે 200-250 હાલે છે, તો એ ભાવમાં તો અમારે કેમ પહોંચાય? દાડિયાનો 300 રૂપિયા તો દાડિયા લે છે, તો એ ભાવ અમને કેમ પહોંચાય બોલો? તો 500 રૂપિયા તો અમને ઓછામાં ઓછા મળવા જોઈએ કે નહીં? રેડી.